ગરબાના મોટા આયોજનો માટે ગાઈડલાઇન્સ અને જાહેરનામા દર વર્ષે જાહેર કરવામાં આવે છે, જેમાં આયોજકોને જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવે છે। જો કે આમ પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે નવરાત્રીમાં સ્વાસ્થ્યના કારણોસર ગાઈડલાઇન્સ જાહેર કરી છે, જે અનુસાર ગરબાના તમામ મોટા આયોજન સ્થળે 108 એમ્બ્યુલન્સ અને મેડિકલ સ્ટાફ હાજર રહેશે। કોમ્યુનિટી હેલ્થ સેન્ટરથી લઈને જિલ્લાની હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવશે। ખાનગી આયોજકોએ પોતાની રીતે આરોગ્યલક્ષી વ્યવસ્થા કરવી પડશે। આ ગાઈડલાઇન્સ રાજ્યના 8 મહાનગરપાલિકા અને 157 નગરપાલિકા વિસ્તારોને લાગુ પડશે। રાજ્ય સરકાર દ્વારા એનઆઈ આરોગ્ય વ્યવસ્થાઓ જે છે આરોગ્ય મોડલમાં સીએચસી પીએચસી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને જેટલી પણ વ્યવસ્થા છે અને એમ્બ્યુલન્સ સાથે 108 સાથે દરેકે દરેક જગ્યા ઉપર જ્યાં આગળ પરમિશન લઈ અને ગરબા થતા હશે પોતાની પણ વ્યવસ્થા હશે અને સાથે જે પણ કોઈ આયોજકો હોય એમને પણ પોતે ફરજિયાત આ બાબતની એમને ખાતરી આપવાની કે પોતે આ જે આયોજન કરી રહ્યા છે એ આયોજનમાં આરોગ્યની વ્યવસ્થાઓ પણ એ કરી રહ્યા છે। યુવાનોમાં જ્યાં હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે ત્યાં રાજ્ય સરકાર આ મામલે એક્શનમાં આવી છે। ગરબાની પ્રેક્ટિસ કરતા કેટલાક યુવાનોએ જીવ ગુમાવ્યા છે ત્યારે આયોજકોએ પણ ગરબાના સ્થળે પ્રાથમિક સારવારની વ્યવસ્થા કરી છે। ગરબાના સ્થળ પરના ગ્રાઉન્ડ સ્ટાફને સીપીઆરની ટ્રેનિંગ પણ અપાઈ રહી છે। મિની હોસ્પિટલ પણ ઊભી કરવામાં આવશે જેથી હાર્ટ એટેકના કેસમાં સ્થળ પર જ લોકોને પ્રાથમિક અને જીવ બચાવતી સારવાર આપી શકાય। આ ઉપરાંત જે લોકોને હૃદય સંબંધિત સમસ્યા કે લક્ષણો છે તેમને જરૂરી ટેસ્ટ કરાવી લેવાની પણ સલાહ અપાઈ છે। ક્યાંક નાના મોટા લક્ષણો દેખાય તો તાત્કાલિક એની સારવાર માટે અથવા તો એના ડાયગ્નોસિસ માટે નજીકની આપણી ખૂબ સારી વ્યવસ્થાઓ ગુજરાતમાં છે તો એ કરાવી પણ લેવી જોઈએ, જેથી કરી અને કોઈ પણ પ્રકારના એટેક માટેની શરૂઆત થઈ હોય અથવા તો એટેક આવી શકે એવી શક્યતાઓ લાગતી હોય તો દર્દીઓએ અથવા તો લોકોએ પણ, અને હવે તો ફરજિયાત 30 કે 40 વર્ષ પછીની ઉંમરવાળા તમામે પોતાના હેલ્થ ચેકઅપ વર્ષમાં એક વખત કરાવવા જોઈએ એવું મારું પણ માનવું છે। વાત નવરાત્રીના આયોજનોની છે ત્યારે લવજેહાદની ઘટનાઓને ટાળવા માટે કેટલા પગલાં લેવાની પણ માંગ થઈ રહી છે। વીએચપી સહિતના હિન્દુ સંગઠનો અને ભાજપના ધારાસભ્યોએ ગરબામાં આવતા લોકોના આધાર કાર્ડ ફરજિયાત રીતે ચેક કરવાની માંગ કરી છે ત્યારે મહારાષ્ટ્રમાં પણ ભાજપે આ માંગ કરી છે। હર સાલ જો દાંડિયા નવરાત્ર કા ફેસ્ટિવલ જો મનાયા જાતા હૈ ઓર વહાં દાંડિયા કે વક્ત ऐसे कई घटनाएं हुई है जहां बहुत बड़े पैमाने पे लव जिहाद के केसेस होते हैं। अन्य धर्म के लोग जो जिहादी सोच के हैं वो भगवी चादर भगवे कपड़े पहन के हमारे माता बहनों को टारगेट करने के लिए वो नवरात्र में आते हैं। इसलिए मैंने जो जो ऑर्गेनाइजर्स है नवरात्र उत्सव के डांडिया उत्सव के उनको एक आह्वान किया है, उनको एक विनंती की है कि आप किसको अंदर हमारे माता बहनों के साथ खेलने के लिए भेज रहे हैं उसका आप आधार कार्ड चेक करना चाहिए। ગુજરાત સરકારે ગરબામાં આવતા લોકોના ઓળખપત્ર અંગે કોઈ ગાઈડલાઇન્સ જાહેર નથી કરી, જો કે અનિચ્છનીય બનાવો બનતા રોકવા જરૂરી વ્યવસ્થા કરાઈ હોવાનો પણ દાવો કરાયો છે। પોલીસ અને ગૃહ વિભાગ નવરાત્રી દરમિયાન ખૂબ સજાગ રીતે આવા કોઈ પણ ઘર્ષણના બનાવો ના બને એના માટે દરેક જગ્યાએ એમાં પણ કોર્પોરેશન અને નગરપાલિકાઓ વિસ્તાર જ્યાં ટાર્ગેટેડ આવા વિસ્તારો છે ત્યાં આગળ આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને એના માટેની પૂરતી તકેદારી અને સાવધાની રાખી રહ્યા છે। હવે જોવું એ રહેશે કે આ નવરાત્રીમાં સરકારની નવી ગાઈડલાઇન્સનો અમલ કેટલી ગંભીરતાથી થાય છે, ગરબામાં એન્ટ્રી માટે ક્યાં કેવી વ્યવસ્થા રહેશે તે પણ એક મોટો મુદ્દો છે। ब्यूरो रिपोर्ट, ज़ी मीडिया।